રાત્રિ કર્ફ્યુમાંથી મુક્તિ. આજથી કર્ફ્યુ દરમિયાન પણ શહેરમાં પ્રવેશી શકશે એસટી બસ. રાજકોટના જેતપુર અને જસદણ પંથકમાં ભારે વરસાદ. અમરેલીના લીલિયાની બજારમાં નાવલી નદીના પાણી વહેતા થયા. બનાસકાંઠાના 20 રેશનિંગ દુકાનદારો સામે સરકારી અનાજ સગે વગે કરવાની ફરિયાદ. 10 ટીમો બનાવી આખા જિલ્લામાં તપાસનો ધમધમાટ. જામનગરના ધ્રોલમાં વેપારીને માર મારવા મુદ્દે બંને પોલીસ કર્મચારીઓની બદલી. જિલ્લા પોલીસ વડાનો હુકમ. 50,000માં બાળક વેચાતું લેનારા ખેડ બ્રહ્માના દંપતી સહિત 7ની ધરપકડ. રાજસ્થાનની મહિલા પાસેથી ખરીદ્યું હતું બાળક. રાજ્યમાં કોરોનાના નવા કેસ 100ની અંદર. નવા કેસ 96, 3ના મોત. 315 દર્દી સાજા થયા. નમસ્કાર, ગુજરાત રાઉન્ડઅપ સાથે હું છું ભૂમિત જાની અને તમે જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ. આ સમાચારની શરૂઆત કરીશું. અરવલ્લી જિલ્લામાં યુવતીએ અને સગીરાને અપહરણના અનેક કિસ્સાઓ નોંધાઈ ચૂક્યા છે. ત્યારે અરવલ્લીના જેતપુર ગામમાં વાલ્મીકી ફળિયામાં રાજસ્થાનથી 15 ગાડીઓમાં પુરુષ અને મહિલાઓ ત્રાટકી હતી અને 11 વર્ષીય બાળક અને પિતાનું અપહરણ કરી ગયા હતા. આ ઘટનાની જાણ ગામના લોકોની થતાં ગામના લોકોએ અપહરણ કરનાર ગાડીનો પીછો કરી ગાડી અને માણસોને પોલીસને સોંપ્યા હતા. પોલીસે આ મામલે ફરિયાદ પ્રમાણે ગુનો નોંધી અને સમગ્ર બનાવ મામલે વધુ તપાસ શરૂ કરી છે. પૂરની અંદર વાલ્મીકી સમાજના બે યુવાનોને રાજસ્થાનથી 15 ગાડીઓ આવી હતી અને આ બે યુવાનોને અપહરણ કરવામાં આવ્યું હતું. ત્યારે હું સ્થળ ઉપર અમારી આખી ટીમ લઈને દોડી આવ્યો હતો. ત્યારે પોલીસને જાણ કરી, એસપી સાહેબને જાણ કરી, કલેક્ટર સાહેબને જાણ કરી તાત્કાલિક પોલીસ દોડી આવી સ્થળ ઉપર અને તાત્કાલિક ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. અને કાલે તેમના જણાવ્યા મુજબ તેમના કાકા ડાહિયાભાઈ સોલંકીનો દીકરો કરણ, જે પોતે થોડા દિવસ અગાઉ રાજસ્થાનના બાછિયા ગામથી કોઈ એક મહિલા સાથે પ્રેમ સંબંધ હોવાને લીધે તેને પોતાની સાથે લઈ આવેલો, જે વાતને ધ્યાને લઈ આજે સ્ત્રી છે જે એક અન્ય સમાજની છે તેના ઘરના લોકો તથા તેના પતિ, તેના સાસરીય પક્ષવાળા, તેના પિયરના લોકો, આ તમામ લોકો ગઈકાલે જીતપુર ગામે ગાડીઓ ભારે. બનાસકાંઠાના ધ્રાંદવાડા ગામે બે જૂથ વચ્ચે મારામારીની ઘટના સામે આવી છે. સામાન્ય બોલાચાલીમાં થતા બંને જૂના મારામારી પર આવી ગયા હતા, જેમાં બે લોકોને માથાના અને પગના ભાગે ઇજાઓ પહોંચી હતી. તેમાં ઠાકોર રમેશભાઈ જગદીશસિંહ અને ચંદુભાઈ હરચંદજી ઠાકોર, જેઓને ઝઘડામાં ઇજા થઈ, તેઓને સારવાર અર્થે નજીકની રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યારે સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરાતા આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પંચમહાલના કલોલ તાલુકાના રામનાથમાં બનાવવામાં આવેલા ચેકડેમ હાલ શોભાના ગાંઠિયા સમાન છે. આ ચેકડેમ લગભગ 17 વર્ષ પહેલા લાખો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યું હતું. ચેકડેમનું બાંધકામ હાલ પણ ખૂબ જ મજબૂત છે, પરંતુ ચેકડેમના આગળનો ભાગ એટલે કે એપ્રોન ધરાશાયી થયો છે, જેના કારણે ચેકડેમમાં સંગ્રહિત પાણી લીકેજ થાય છે. બીજી તરફ ઉપરના ભાગે નદીમાં રહેતી અને માટી ચેકડેમના લેવલે આવી ગઈ હોવાથી ઉપરવાસમાં પણ પાણીનો સંગ્રહ થતો નથી, જેથી હાલ તો આ ચેકડેમ શોભાના ગાંઠિયા સમાન બન્યો છે. ના 15 ગામને ફાયદો થઈ રહ્યો છે. આ ચેકડેમ 16 થી 17 વર્ષ પહેલા બનાવેલો છે અને ચેકડેમ બહુ સારો બનાવેલો છે, લાખો રૂપિયાના ખર્ચે બનાવેલો છે, પરંતુ ચેકડેમનો છેલ્લો ભાગ, એને એપ્રોન કહેવામાં આવે છે, એપ્રોન ભાગ છેલ્લા ઘણા વર્ષથી તૂટી ગયો છે. એના કારણે પાણી નીચેથી વહી જતું હોય છે. તો અમારી ખેડૂતોની એવી એક માંગણી છે સરકારશ્રીને અને લાગતા વર્ષના અધિકારીઓને કે આ ચેકડેમનું બને એટલું ઝડપી થોડું રિનોવેશન થાય. શું સમસ્યા છે ચેકડેમ? કંડાજ અને રામનાથની વચ્ચે એક વર્ષોથી એક ડેમ બનાવેલ છે જે બહુ સરસ છે. અત્યારે પણ છેલ્લા 5 વર્ષથી
એપ્રોન નંબર 3 જે તૂટી ગયેલ છે અને જો એ રિપેર થઈ જાય અને બીજી એક મીટર ડેમ બનાવવાની જો સરકાર અમને મદદ કરે તો બહુ સારું છે, કેમ કે સિંચાઈનું પાણી અત્યારે બહુ તકલીફ છે અને સિંચાઈનું પાણી બિલકુલ ડેમમાં રહેતું નથી અત્યારે, અને જો મળી જાય અને રિપેરિંગનું એ મળી જાય તો બહુ સારું છે. મોરબીના ટંકારા તાલુકાના ગામે ભૂમાફિયા દ્વારા જમીન પછાવી પાડવાના હેતુથી વાડાના સાફ કરવામાં આવ્યો, જેને લઈને ખેડૂતોએ ધારાસભ્યો સાથે રાખીને કલેક્ટર અને એસપીને રજૂઆત કરી છે. હળમતિયા ગામમાં ટંકારાના માર્ગે માલિકીના કબજા ભોગવટાને આશરે 30-40 વર્ષથી વાડાનો ઉપયોગ ખેડૂતો કરે છે, જેથી ભૂમાફિયાઓ દ્વારા જમીન પછાવી ન પડાય તે માટે રજૂઆત કરતા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જો કે સરકારી માપણી સીટ અને ટિપ્પણી મુજબ લેવલિંગ કરે તેમાં કોઈ જાતનો વાંધો ખેડૂતને નથી. રસ્તિયા ખરા છે, જ્યાં બબે એક ગુઠ્ઠા જમીન સરકારશ્રીએ કુવા કરવા માટે આપેલી છે. 40 વર્ષના કબજા દાદાગીરીથી લેભાગુ લોકો, જમીનના માફિયાઓ એ કબજો લેવા આવે છે. પોલીસને ફરિયાદ કરવા છતાંય પોલીસ કે તંત્ર કામ નથી કરતું, એને કોઈ રોક. કચ્છના મુંદ્રાના નાના કપાયા ગામ ખાતે આવેલી જિંદાલ સોસ લિમિટેડ કંપનીના દ્વારા સ્થાનિકોને રોજગારી આપવામાં ન આવતા ગ્રામજનો ઉપવાસ પર બેઠા. ગ્રામજનોની માંગ છે કે સ્થાનિક લોકોને કંપનીમાં કાયમી કરવામાં આવે તથા પગારમાં વધારો કરવામાં આવે, નવી ભરતીમાં સ્થાનિકોને પ્રાધાન્ય આપવામાં આવે, તેમજ કંપની દ્વારા નિકાલ કરવામાં આવતા ગંદા પાણીને કારણે ગામમાં રોગચાળો ફેલાઈ રહ્યો છે, જેથી ગંદા પાણીના નિકાલની પણ વ્યવસ્થા કરવામાં આવે. જો ગ્રામજનોની માંગ સ્વીકારવામાં નહીં આવે તો આત્મવિલોપનની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે. બતાવે છે 125 બતાવે છે, પણ નાના કપાયાના સ્થાનિકો બધે થઈને 20 માણસ નથી. નાના કપાયાના બોરવાડાના 20 માણસ પણ નથી, અને એ તો આખી ગુજરાતને દેશને બતાવે છે કે આટલા છે, આટલા છે, આટલા માણસોને અમે કહો આ એને સગવડ આપીએ છીએ, આ આરોગ્યની આપીએ છીએ, આ શિક્ષણની આપીએ છીએ, આ લોકડાઉનમાં આપી છે, અમે મકાન ભાડે રાખીએ છીએ. સાહેબ, લંકામાં તો સોનું ઘણું પડે હવે, એ અમારા નાના કપાયાના શું કામનું? તમે નાના કપાયા સાથે શું કામ ભેદભાવ રાખો છો? સાબરકાંઠાના ખેડબ્રહ્માં રહેતા દંપતી સહિત 7 લોકો સામે રાજસ્થાન પોલીસે બાળ તસ્કરીનો ગુનો નોંધ્યો છે. રાજસ્થાનમાં રહેતી મહિલાને ઇસ્મે લગ્ન કરાવવાની લાલચ આપી ગર્ભવતી કરી હતી, જેમાં બાળકના જન્મ થતાં ઇસ્મે બાળકને દલાલની મારફત રૂપિયા 50,000માં ખેડબ્રહ્માની દંપતીને વહેંચ્યું હતું. આ અંગે રાજસ્થાનની મહિલાએ ફરિયાદ નોંધાવતા રાજસ્થાન પોલીસે 7 લોકોની ધરપકડ કરી છે. સમાચારમાં આગળ વાત કરીએ તો નવસારીના ખેરગામમાં પોલીસની નિષ્કાળજી સામે આવી છે, જેમાં ખેરગામ પોલીસ મથકમાંથી એક આરોપી ફરાર થયો છે. ઉલ્લેખનીય છે કે ગોવંશને કતલખાને લઈ જતા પોલીસે આરોપી મનોજ ગાવંતની અટકાયત કરી હતી, જોકે હવે પોલીસના નાક નીચેથી આરોપી ફરાર થઈ જતા પોલીસ પણ દોડતી થઈ છે. પાટણ જિલ્લાના હારીજમાં પાક ધિરાણના રૂપિયા ભરવા આવેલા સમી તાલુકાના સોનર ગામના ખેડૂતો સાથે લૂંટની ઘટના બની છે. હારીજની બેંક ઓફ બરોડા શાખાના કેશ કાઉન્ટરની બારી પાસેથી ગઠિયો રૂપિયા ભરેલી બેગ લઈને રફુ ચક્કર થઈ ગયો હતો. આ બેગમાં 1,57,000 રૂપિયા હોવાનું ખેડૂતે જણાવ્યું હતું. લૂંટની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થતાં પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે સમગ્ર મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. બરોડામાં પાક ધિરણ ભરવા આવેલો, મારી જોડે 8 લાખ રૂપિયા હતા. 8 લાખમાંથી 1,87,000 રૂપિયા અને 2,56,000 રૂપિયા ખેડૂતના ખાતામાં ભર્યા હતા, અને 1,57,000 જેવો બેગમાં મારી કેશ હતી, એ કેશ લઈ અને આ ભાઈ નાસી ગયેલ છે. કેટલી કેશ હતી ટોટલ તમારે? ટોટલ કેશ મારી જોડે 8 લાખ રૂપિયા હતી. પાટણ હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીના સીવાયસ સંગઠન દ્વારા વીસીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આવેદનમાં જણાવ્યા અનુસાર 2019 બાદ આવેલા વિદ્યાર્થીઓને અત્યાર સુધી ટેબ્લેટ મળ્યા નથી, જે અંગે એચએનજીયુના કુલપતિને વિવાદિત નિવેદન આપ્યું હતું કે વિદ્યાર્થીઓને અત્યાર સુધી સસ્તા ટેબ્લેટ આપવામાં આવે છે અને સરકાર દ્વારા આપવામાં આવેલા ટેબ્લેટ ચાઇનાથી મંગાવવામાં આવે છે.
રાજ્ય સરકારની જે નમો ડબલ યોજના હતી બરોબર, એમાં જે 2019 અંદર જે વિદ્યાર્થીઓ હતા જેમને 1000 રૂપિયા ફીસ પે કરેલી છે, એમને આજ દિન સુધી ટેબ્લેટ મળ્યા નથી, જેને લગભગ 3 વર્ષ જેટલો સમયગાળો થઈ ગયો છે બરોબર. અને કોલેજમાં આમ જોવા જઈએ તો લોકો સ્ટુડન્ટો બધા ફીસ લેટ ફી ભરો તો તરત જ એક્સ્ટ્રા ચાર્જ ઉઘરાઈ લેશે, તો 3 વર્ષનું જે વ્યાજ થાય છોકરાઓને વ્યાજ સહિત પૈસા પાછા આવે, કાં તો ટેબ્લેટ આપી દે જલ્દી જલ્દી. 2 દિવસનું અમે એમના અલ્ટિમેટમ આપ્યું છે કે વીસી સાહેબનું કહેવું છે કે અમે તમને 7 તારીખે જે જવાબ હશે તમને આપીશું. કેટલા વિદ્યાર્થીઓને ટેબ્લેટ? આશરે 10,000 જેટલા વિદ્યાર્થીઓને બાકી છે, એટલે કે રૂપિયા જોવા જઈએ તો 1 કરોડ રૂપિયા જેટલા સરકાર જોડે અમારા રૂપિયા છે. અને કોલેજોની અંદર અમે એક બીજી લેટ ફી ભરીએ સ્કૂલ કોલેજની તો તરત જ 500 રૂપિયા 2000 રૂપિયા પેનલ્ટી લઈ લેશે. 3 વર્ષનું અમે વ્યાજ માંગીએ. કચ્છના રાપરમાં તાલુકા પંચાયતની સામાન્ય સભા ઉજવાઈ હતી, જેમાં કારોબારી સમિતિ અને સામાજિક ન્યાય સમિતિના સદસ્યોની વરણી કરવામાં આવી હતી. બેઠકમાં માજી જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના દિગ્ગજો પણ હાજર રહ્યા હતા. મોરબી નગરપાલિકાની સામાન્ય સભા મળી હતી. સભામાં વિવિધ કમિટીની રચના કરાઈ છે, સાથે જ 160 જેટલા સદસ્યોની રોડ, રસ્તા અને ભૂગર્ભ ગટર સહિતની રજૂઆતોને બહાલી આપવામાં આવી છે. જોકે સભા દરમિયાન પાલિકાના સદસ્યોમાં સોશિયલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળ્યો હતો. બનાસકાંઠાના ભાભર માર્કેટયાર્ડમાં મબલખ લીંબોળીની આવક શરૂ થઈ ગઈ છે. જિલ્લાના અનેક માર્કેટયાર્ડ અલગ અલગ પાકની ખરીદી માટે મોખરાનું સ્થાન ધરાવે છે, પરંતુ ભાભર માર્કેટયાર્ડ એ લીંબોળીની ખરીદી કરવામાં પ્રથમ ક્રમાંકે આવે છે. ભાભરમાં દરેક ખેતરના શેઢા પર લીંબડો વાવી લોકો તેમાંથી લીંબોળીની મોટી આવક મેળવે છે. તો લીંબોળીની સિઝનમાં ભાભર માર્કેટયાર્ડમાં મોટી સંખ્યામાં મિલ માલિકો લીંબોળીની ખરીદી કરતા હોય છે. લીંબોળીમાંથી તેલ સહિત વિવિધ પ્રોડક્ટનું ઉત્પાદન થતું હોવાથી અનેક વેપારીઓ લીંબોળીઓની ખરીદી કરવા માટે ભાભર માર્કેટયાર્ડ આવી રહ્યા છે. ભાભર માર્કેટયાર્ડમાંથી જેટલી પણ જે 30-40 જણા જે લીંબોળી ખરીદ કરે છે તે બધું અમે અમારા ત્યાં કરી અમે લઈ જઈએ, એનું ક્રશિંગ કરીએ. આ બધા ગરીબ લોકોને રોજગાર આપીએ છીએ. આના અંદરથી અમે ઘણી બધી ફર્ટિલાઇઝર્સ કંપની અમે અમારું નીમ ઓઇલ પણ આપીએ છીએ, જેથી યુરિયાના અંદર એનો સારા રીતે અને ખેતીને આગળ વધવા માટે પ્રોત્સાહન મળે. જે ભાભર વાવ ત્રાસ બાજુમાં જે આ મહામારી ચાલી રહી એની અંદર લીંબોળી લીમડાની લીંબોળી આવે એમાં અત્યારે લોકો ગરીબ લોકોને એક અમૂલ્ય વસ્તુ મળી ગઈ છે. અમૂલ્ય વસ્તુ એટલે કે લોકો જ્યારે એમાં આ વસ્તુ હાવરી બોરી ભેગી કરી લીંબોળીનું વાવે લીંબોળી લાવી અને ગંજ બજારમાં લાવે એ લોકોને સારા એવા ભાવ મળી રહેશે. ભાભર ખાતામાં લીંબોળીની આવક પણ વધારે થાય છે, એમાં પોતાનું ગરીબ લોકો લીંબોળી વેચીને એમનું ગુજરાન ચલાવે છે. ભાવનગરના નારી ગામમાં મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલા 5 કરોડના ખર્ચે આધુનિકરણ અર્બન કમ્યુનિટી હેલ્થ સેન્ટર શોભાના ગાંઠિયા સમાન બન્યું છે. તો આરોગ્યલક્ષી સુવિધાઓ ન મળતા ગામના લોકોને 10 કિલોમીટર દૂર જવું પડે છે, સાથે જ ભારે હાલાકીનો પણ સામનો કરવો પડે છે. તો આ સેન્ટર વહેલી તકે શરૂ કરવામાં આવે તેવી સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી છે. જો કે આ મામલે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન આગામી સમયમાં ધારાસભ્યની ગ્રાન્ટ મળે તો તરત જ આ હેલ્થ સેન્ટરનો પ્રારંભ કરી દેવાનું જણાવ્યું છે. ભાવનગર શહેરને લોકપયોગી ખૂબ થાય અને સર્ટીનું ભારણ ઘટે એ માટે બનાવવામાં આવેલા છે, પણ હાલ રાજ્ય સરકારની ગ્રાન્ટ જે ફર્નિચરની ગ્રાન્ટ હતી એ લેટ થતાં કામ ચાલુ નહોતા કરી શક્યા, પરંતુ અમારા ધારાસભ્યશ્રીએ 5-5 લાખ રૂપિયા ફાળવ્યા છે. રૂવા માટે મંત્રીશ્રી અને ધારાસભ્ય વિભાવરીબેન દવેએ પણ 10 લાખ રૂપિયા ફાળવ્યા છે અને બાકીની સરકારમાંથી ગ્રાન્ટ આવી રહી છે તો અમે તાત્કાલિક ચાલુ કરી દેવાના છીએ. 5 મહિના અગાઉ પશ્ચિમના ધારાસભ્યના હસ્તે અને એનું લોકાર્પણ કરવામાં આવ્યું છે, છતાં પણ 5 મહિના વીતવા છતાં આજ દિન સુધી આ ચાલુ થઈ રહ્યું નથી. અવારનવાર લેખિત અને મૌખિક રજૂઆત કરવા છતાં જ્યારે ગામ લોકો રજૂઆત કરવા જાય છે ત્યારે કોર્પોરેશન દ્વારા કહેવામાં આવે છે કે આ દવાખાનું હવે ધારાસભ્યની ગ્રાન્ટમાંથી ચાલુ કરવામાં આવશે. જો ધારાસભ્યને કરોડોની ગ્રાન્ટ બગીચા કરવા પાછળ ફાળવવામાં રસ છે તો આ આરોગ્ય સેવા ઊભી કરવામાં શા માટે નથી? 5 વર્ષ પહેલાં નારી ગામનો ભાવનગર મહાનગરપાલિકામાં સમાવેશ કરવામાં આવ્યો હતો. ખાસ વાત કરીએ તો નારી ગામે પાયાની સુવિધા ગણાતા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને રિનોવેશન કરીને 5 કરોડ રૂપિયા જેવો ખર્ચ કરીને અર્બન કોમ્યુનિટી હેલ્થ સેન્ટર બનાવવામાં આવ્યું હતું.
पांच महीना पहला धारासभ्य हस्ते आ कम्युनिटी सेंटर ने लोकार्पण करवामां आव्युं हतुं, परंतु आजना दिवसे आप जे रीते जोई रह्या छो ते अर्बन हेल्थ सेंटर खाते अलीगढ़ना ताळा लागेला छे। नारी सहित आजूबाजूना 25 गामना लोकोने भावनगर सुधी पोते इमरजन्सी सेवाओ माटे जवुं पड़े छे। ने खास वात करीए तो हाल नारी गामना लोको द्वारा जे मेयरनो वोर्ड छे, मेयरनो विस्तार छे, त्यां प्राथमिक आरोग्य सेंटर छे ते बंद थयुं छे, तेने लईने खूब ज हालाकी भोगवी रह्या छे। त्यारे नारी गामना लोको द्वारा उग्र मांग करवामां आवी छे के बने तेટલું ઝડપથી આ આરોગ્ય કેન્દ્રનો પ્રારંભ કરવામાં આવે। અલ્પેશ ડાભી, મંતવ્ય ન્યૂઝ। જૂનાગઢના કેશોદમાં ચારચોક ખાતે કોંગ્રેસ દ્વારા અનિશ્ચિત પ્રતિક ઉપવાસનું આયોજન કરાયું હતું। પાલિકા દ્વારા 10% વેરો વધારવામાં આવતા કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો। મહત્વનું છે કે કોંગ્રેસ 7 દિવસ પહેલા પાલિકાના પ્રતિક ઉપવાસનું અલ્ટિમેટમ પણ આપ્યું હતું। કેશોદ નગરપાલિકા દ્વારા 10% વેરો વધારવામાં આવ્યો તે સંદર્ભે આજે અમે 7 દિવસ અગાઉ કેશોદ ચીફ ઓફિસરને એક આવેદન પત્ર આપ્યું હતું। એ આવેદન પત્રમાં સ્પષ્ટ અમારી માગણીઓ હતી કે આજે જે કોરોનાના કાળમાં જનતા આર્થિક રીતે પીસાઈ રહી છે ત્યારે એમનું આ 10% વેરા વધારો એ પડિયા પર પાટા સમાન હતો। એટલા માટે અમે નગરપાલિકાને રજૂઆતો કરેલી કે વહેલામાં વહેલી તકે આ 10% વેરા વધારો એ નાબૂદ કરવામાં આવે, અન્યથા અમે પ્રતિક ઉપવાસ કરી અને લોકોને સાથે રાખીને અમે કાર્યક્રમો આપ દાહોદના સહાળા ગામે કડાણા પાઇપલાઇનમાં ભંગાણ સર્જાયું તો પીવાના પાણીની લાઇનમાં ભંગાણ સર્જાતા પાણીનો વેડફાટ થયો હતો। સાથે જ ખેતરોમાં પાણી ફરી વળ્યા હતા, જેના કારણે પાકના વાવેતરને પણ નુકસાન થયું। વહેલી તકે પાઇપલાઇનનું સમારકામ કરવામાં આવે તેવી ખેડૂતોએ માંગ કરી છે। રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ખાખીજાડિયાના ખેડૂતોએ સૂત્રોચ્ચાર કર્યા હતા। ખાખીજાડિયાથી કોલકી તરફ જતા વર્ષો જૂનો પુલ બિસ્માર હાલતમાં છે। ભારે વરસાદ બાદ રૂપાવટી નદીમાં પાણીના કારણે ગત વર્ષે આ પુલ બિસ્માર થઈ ગયો હતો। એક વર્ષથી બિસ્માર પુલની મરામત ન કરતા ખાખીજાડિયાના ગ્રામજનો અને ખેડૂતોએ સૂત્રોચ્ચાર કરી અને તાત્કાલિક ધોરણે પુલ બનાવવાની માંગ સાથે ખેડૂતોએ સૂત્રોચ્ચાર કર્યા હતા અને 15 જેટલા ગામને જોડતો આ પુલ બિસ્માર હાલતમાં છે તેની સમારકામ કરાવવા માટેની રજૂઆત કરી હતી। ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચર એજ્યુકેશન તરફથી ગુજરાતની જુદી જુદી શાળાઓમાં ગાર્ડનની વિગતો મંગાવાઈ હતી, જેમાં ગુજરાતમાંથી 5 શાળાઓની પસંદગી કરવામાં આવી હતી, જેમાં સુરેન્દ્રનગર જિલ્લાની થાનગઢ સરોડીની પ્રાથમિક શાળાની પસંદગી થતાં બેસ્ટ ગાર્ડન કેમ્પસ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે। મહત્વનું છે કે આ શાળામાં વિદ્યાર્થીઓ કરતાં વૃક્ષની સંખ્યા વધારે જોવા મળી છે। 8 વીઘા જમીનમાં પથરાયેલી આ શાળાના પ્રાંગણમાં ઔષધિ અને ફળ ફૂલ શાકભાજી મળીને 1500 થી 2000 જેટલા વૃક્ષો જોવા મળે છે। છેલ્લા 10 વર્ષથી હું બાર ભણતો હતો, જ્યારે હું અહીં હતો ત્યારે 10 વર્ષ પહેલાં અહીંયા કંઈ જ હતું નહીં, બધું હાવ સુમસામ જેવું હતું કહેવાય ને એવું હતું બધું। પછી અમે બાર બધે ભણીને 10 વર્ષ પછી અહીંયા આવ્યા ત્યારે એવું થયું કે ના, મસ્ત આમ બેસ્ટ પ્લેસ થઈ ગયું, અને અત્યારે ગમે ત્યારે હાવ ફ્રી થઈ, ગમે ત્યારે વાંચીને કે ગમે તે ફ્રી થઈ એટલે અહીંયા આવતા રહીશું અમે બેસવા માટે। ઔષધીય બાગ, કિચન ગાર્ડન, બાગાયતી પાકોનો ઉછેર શરૂ કર્યું। અમારી લગભગ 7 થી 8 વીઘાની જમીન છે, એની અંદર અમે 2-2.5 વીઘાની અંદર આ બધું વાવેતર શરૂ કર્યું છે। આની અંદર ઔષધીય બાગ છે, જેની અંદર તુલસી, અરડુસી, મીંટ, અશ્વગંધા, સતાવરી જેવી વિવિધ વનસ્પતિઓ છે, જેવા વિવિધ ઔષધિઓ છે, જેનો ઉપયોગ છોકરાઓ પણ પોતાની ઔષધમાં ઉપયોગ કરે છે, જેના કારણે દવાખાને પણ ઓછું જવું પડે છે। એ કિચન ગાર્ડન છે, અને આપણને આવું વાતાવરણ જોઈએ અને આપણને એમ થાય છે કે આપણે પણ થોડા ઘણા જાળવા પાય તો આપણે નિશાળનું નામ આગળ આવે, ગુજરાતના નંબર 1 નિશાળ બને। અમને આનંદ થાય છે કે કેતન સાહેબને એવોર્ડ મળ્યો, અમને એવો આભાર માનીએ છીએ। સુરેન્દ્રનગરના ધાંગધ્રામાં સમસ્ત ભરવાડ રબારી સમાજ દ્વારા ડે ક્રેડિટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું। સમાજના નામી દિવગત આત્માના સ્મરણાર્થે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું। આ ટુર્નામેન્ટમાં ધાંગધ્રા, હળવદ, રાજકોટ, અમદાવાદ, સુરેન્દ્રનગર સહિત પંથકમાંથી 8 ટીમોએ ભાગ લીધો હતો। મેન ઓફ ધી મેચ, મેન ઓફ ધી સિરીઝ, બેસ્ટ બોલર, બેસ્ટ બેટ્સમેન, પ્રોત્સાહક ઇનામ સન્માન સાથે
ફાઇનલ વિજેતા જાદવ ઇલેવન ટીમને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. ટુર્નામેન્ટમાં રમતગમતને વિશેષ પ્રોત્સાહન સ્વરૂપે ભાજપના સુદ્રાય સભ્ય જિલ્લા મેવાડા જ્યારે કે પ્રહલાદસિંહ પઢિયાર અને ધર્મેશ રબારી ઉપસ્થિત રહ્યા હતા. ભીલાડની આઈસીઆઈસીઆઈ બેંકમાં નકલી સોનું મૂકીને 20.85 લાખ લોન લેનાર 17 ઇસમું સામે ફરિયાદ નોંધાઈ છે, જેમાં વલસાડ પોલીસે 14 આરોપીની ધરપકડ કરી છે. આ ઇસમોએ જુદા જુદા 20 એકાઉન્ટ ખોલી 803.6 ગ્રામ નકલી સોનું મૂકી લોન લીધી હતી. બેંકમાં મેનેજરે વલસાડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા સમગ્ર કૌભાંડ પ્રકાશમાં આવ્યું. ભીલાડ ખાતે જે આઈસીઆઈસીઆઈ બેંક આવેલી છે તેનું જે ઓડિટ કરવામાં આવે એ દરમિયાન બેંકના ઇન્ટરનલ ઓડિટમાં સામે આવેલું છે કે 2019 થી 2020ના સમયગાળા દરમિયાન અલગ અલગ 20 જેટલા ગોલ્ડ લોન બેંક એકાઉન્ટ્સ છે, 17 લોકોએ ખોલાવેલા છે. આ 20 ગોલ્ડ લોન બેંક એકાઉન્ટ્સમાંથી આશરે 803 ગ્રામ જેટલું ગોલ્ડ જે મોર્ગેજ માટે મૂકેલું એ ગોલ્ડ 100% શુદ્ધ હોવાનું પ્રસ્થાપિત નહીં થયેલ અને આ એક ગુનો આચરેલ છે અને બેંક સાથે છેતરપિંડી કરેલ, જે બાબતની ફરિયાદ ભીલાડ પોલીસ સ્ટેશનમાં કરવામાં આવેલ. જે 17 લોકોના 20 એકાઉન્ટ હતા એ પૈકી 11 જેટલા એકાઉન્ટ ધારકોની ધરપકડ કરી લેવામાં આવેલી છે. દ્વારકા જિલ્લાના જામખંભાળિયાના એસટી ડેપો ખાતે વેક્સિનેશન કાર્યક્રમ યોજાયો હતો. આ દરમિયાન એસટી ડેપો મેનેજર સહિત વિભાગના કર્મચારીઓએ વેક્સિન લીધી હતી, તો મોટી સંખ્યામાં એસટી ડેપોના કર્મચારીઓ અધિકારીઓએ વેક્સિન પ્રાપ્ત કરી હતી. આજરોજ ખંભાળિયા ડેપો ખાતે ગુજરાત સરકારની વેક્સિન ઝુંબેશના ભાગરૂપે આજે અમે ખંભાળિયા ડેપો ખાતે વેક્સિનનો કેમ્પ રાખેલ છે, જેમાં ફિલ્ડ તરફથી પણ અમને પૂરતો સહયોગ મળેલ છે અને આજે અમારા દ્વારા મહત્તમ કર્મચારીને વેક્સિન મળે એવું આયોજન કરેલ છે. અંબાજીના ગબરગઢની તળેટી સ્થિત કામાખ્યા મંદિરમાં ભક્તો દ્વારા હવન કરવામાં આવ્યું. ધાર્મિક દ્રષ્ટિએ આ મંદિરનું અનેરું અને અલગ મહત્વ રહેલું છે. જેમ મહિલાઓ માસિક ધર્મમાં આવે છે તે જ રીતે કામાખ્યા માતા પણ રજસ્વલા બને ત્યારે મંદિર દર્શનાર્થીઓ માટે 5 દિવસ બંધ કરી દેવામાં આવે છે. તે જ રીતે 5 દિવસ પૂર્ણ થતાં કામાખ્યા માતાના મંદિરે વિધિ વિધાન મુજબ પૂજા અર્ચના કરી હોમ હવન કરાયા હતા, તેમજ માતાજીને નવા વસ્ત્રોથી શણગાર કરવામાં આવ્યો હતો. ખેડૂતો ખેતીની સાથે કંઈક અલગ પ્રકારનું વાવેતર કરે વધુ આવક માટે સતત પ્રયત્ન કરતા હોય છે, ત્યારે મોરબીના હળવદમાં આવેલા શિવપુર ગામના ખેડૂતે કાજુની ખેતી કરી અને સારી આવક મેળવી રહ્યા છે. તેઓ લીંબુ, કેરી, ચીકુ, જામફળ, દાડમ સહિત કાજુની ખેતી કરી અને સારી આવક મેળવી રહ્યા છે. મહત્વનું છે કે ખેતરમાં 2.5 વીઘામાં કાજુની ખેતી કરી 25,000 થી 40,000 જેટલી આવક તેઓ મેળવી રહ્યા છે. ટોટલ જમીન છે એમાં 60 વીઘાનો બગીચો છે, એની અંદર અમે કાજુ, લીંબુ, કેરી, દાડમ અને જામફળ વગેરે બાગાયત બધું કરીએ છીએ. એમાં 2.5 વીઘાના કાજુનો અખતરો અમે કર્યો છે, જેની અંદર અમે ગોવાથી રોપ લઈ આવ્યા હતા અને વધારેમાં વધારે વીઘે 25 થી 35-40 હજાર રૂપિયાનો પેદાશ થાય છે. અને ઝીંઝોડા ગામના કોળી સમાજના લોકો યુવાનના મૃતદેહને લઈને ચૂંટીલા પોલીસ સ્ટેશને પહોંચ્યા. 31 મેના રોજ ગામના 3 શખ્સો દ્વારા યુવાનને માર મારવામાં આવ્યો હતો. આ અંગે પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી, પરંતુ ફરિયાદ લખાવવાના 28 દિવસ થયા હોવા છતાં હુમલાખોરોની ધરપકડ ન કરતા પરિવારજનો પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા. પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવાની અને આરોપીઓને તાત્કાલિક ધરપકડ કરવા મૃતકના પરિવારજનોની માંગ છે. તો DYSP ચેતન મધુવા દ્વારા મૃતકના પરિવારજનોને તમામ ખાતરી આપતા મામલો થાળે પડ્યો. તો હાલ ગુજરાત રાઉન્ડઅપમાં અત્યાર બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ અને સાથે જ લોગ ઇન કરી શકો છો મારી વેબસાઇટ www.mantavyanews.com. નમસ્કાર.